ભગવદ્ ગીતાની નોટ ખોલવાની અને હવે હું બોલું છું એ પ્રમાણે લખો અધ્યાય પાંચ. હવે એનું નામ તમે બોલો અને લખી નાખો. શું છે બોલો. રાઈટ, બરાબર, એ લખો. હા, હવે એની અંદર લખો વિષય વસ્તુ એટલે એની અંદર શું આવશે, હોને? વિષય વસ્તુ લખો એમાં. શ્લોક નંબર એકથી છ સાંખ્યયોગ, હું બોલું છું એ પ્રમાણે લખતા જાઓ. સાંખ્યયોગ અને નિષ્કામ કર્મયોગનો નિર્ણય, નિષ્કામ કર્મયોગનો નિર્ણય. શ્લોક નંબર 7 થી 12 હું સમજાવીશ, અત્યારે લખી લો. શ્લોક નંબર 7 થી 12 સાંખ્યયોગી અને નિષ્કામ કર્મયોગીના લક્ષણ તથા એમનો મહિમા. શ્લોક નંબર 13 થી 26 જ્ઞાન યોગનો વિષય. શ્લોક નંબર 27 થી 29 ભક્તિ સહિત ધ્યાન યોગનું વર્ણન. આ એનું વિષય વસ્તુ છે અધ્યાય પાંચનું. હવે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે જ્યારે ભગવદ્ ગીતા ભણીએ છીએ, આ બહુ ડિફરન્ટ છે સમજવાનું. જ્યારે ભગવદ્ ગીતા ભણીએ છીએ ત્યારે ભગવદ્ ગીતા એ ધર્મનો ગ્રંથ છે, આધ્યાત્મિક ગ્રંથ છે એવું જ 99% લોકો માને છે. પણ આ ધાર્મિક કે આધ્યાત્મિક નથી. આની અંદર જે રજૂઆત થઈ છે એ રજૂઆત જીવનને અનુરૂપ છે, જીવનને ઉપયોગી છે, જીવામાં નિબંધનું પેપર આવે એમાં આ જ વસ્તુ પૂછે છે. એ ભગવદ્ ગીતામાં જીવન કલા, તો ભગવદ્ ગીતા એ જીવન વિશે આપણને માહિતી આપે છે, ધર્મ વિશેની, આધ્યાત્મિક વાત વિશેની. એવું જે આપણે વિચારીએ છીએ એ બાબત રજૂ થઈ નથી. અને એની અંદર જીવનની કલા રજૂ થઈ છે. જીવન કલાનો અત્યારે બહુ જ જરૂર પડી કોરોનાના સમયમાં. કોરોના રોગ છે કે નહીં એ જે મોટો એક પ્રશ્ન છે, વાંધો નહીં, પણ જીવન વિશે પોઝિટિવનેસ. સુશાંત સિંહ રાજપૂતનો કેસ આપણે જાણીએ છીએ, ઘણો બધો કોમ્પ્લિકેટેડ કેસ થઈ ગયો, પણ જીવન કેવું હોવું જોઈએ તો કંઈ દરેક વખતે આપણી ઈચ્છાઓ પૂરી થાય, દરેક વખતે સુખ મળે એવું ના હોય. ક્યારેક આપણી ઈચ્છા ના હોય એ કામ પણ આપણે કરવું પડે છે, ક્યારેક દુઃખ પણ આવે છે. કેમ? તો જીવન જ સુખ દુઃખવાળું છે. અને જો તમારી પાસે જીવન અંગેનો પ્રોપર કન્સેપ્ટ
વિચાર ન પાસ થયા પરીક્ષામાં. ઓકે, બધું જ લૂંટાઈ ગયું, ડૂબી મરીએ, હવે મરી જઈએ. આ શું આ નેગેટિવિટી છે? ના, હું આ વસ્તુ કેમ ન કરી શકું? હું આ વસ્તુ જેની પાસે આવડે છે એની પાસે જાઉં, ભલે એકવાર નપાસ થયા અને પાસ થવાનો પ્રયત્ન કરવાના પ્રયત્ન કરીએ તો ચોક્કસ પાસ થઈએ છે. નિષ્ફળતા પણ આપણને શીખવાડે છે. ભગવદ્ગીતા આપણને આ કહે છે કે નિષ્ફળ થયા તો કેમ થયા એ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરીએ તો એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે આ વસ્તુ છોડી દઈએ તો નિષ્ફળતા નહીં આવે, સફળતા તરફ જઈશું. એટલે જીવન વિશેની જે બાબત છે એ બાબત ભગવદ્ગીતા સમજાવે છે. લોકડાઉન મેં કહ્યું એમ મહાભારત સિરિયલ બતાવી, તો એ મહાભારતના પાત્રો જ નથી, એ મહાભારતના પાત્રો જ નથી. જેવી રીતે ભીષ્મ પિતામાં બંધાયેલા છે વચનથી અને પોતાનો દેહ છોડતા નથી, ઈચ્છા મૃત્યુ છે એટલે, એવી જ રીતે હવે આપણે આપણી જાતને મૂળવો કે સરકારે લોકડાઉન ઘોષિત કર્યું છે, આપણે પણ બહાર નીકળી શકતા નથી. એટલે જીવન વિશેની વાતોની રજૂઆત ભગવદ્ગીતામાં થઈ છે અને એ જે દ્રષ્ટિબિંદુ આપણે આપણી પાસે કેળવીએ તો જીવન વિષયક રજૂઆતને સમજી શકીએ છીએ, જીવનમાં ઉતારી શકીએ છીએ. એટલે સૌ પ્રથમ તો ભગવદ્ગીતા ભણતા પહેલાં આ વાત આપણા પાસે ક્લિયર હોવી જોઈએ, આપણા મનમાં ક્લિયર હોવી જોઈએ કે ભગવદ્ગીતા છે એ ધાર્મિક ગ્રંથ નથી, એ આધ્યાત્મિક ગ્રંથ નથી, એ ફિલોસોફી પણ નથી આપતું, તત્વજ્ઞાન પણ નથી આપતું, પણ એ એક જીવન કલા બતાવે છે, જીવન અંગેના માર્ગ બતાવે છે. અને જીવન કેવું હોવું જોઈએ તો જીવન જીવન નહીં, આપણા વિચારો પણ એવા હોવા જોઈએ, પોઝિટિવ, હકારાત્મક. જ્યાં નકારાત્મક ભાવ રજૂ થયો ત્યાં સંઘર્ષ ઊભો થયો. અને સાયન્સ પણ કહે છે, સંસ્કૃત ભાષા બહુ સાયન્ટિફિક છે, હું સંસ્કૃતની છું એટલે નહીં પણ તમે પણ સમજશો. સાયન્સ પણ એમ કહે છે કે હું હમણાં બોલું કે સીધી રહ્યા તો તમને એમ થશે કે આ બેન જો મને બોલ્યા, એ તમને એવું થયું મને બોલ્યા એટલે તમારા માઇન્ડ પર ઇફેક્ટ થઈ, માઇન્ડ ઉપર ઇફેક્ટ થઈ એટલે કાં તો તમને માથું દુખે કાં તો તમને પેટમાં બળે. મન તરફથી શારીરિક રોગ તરફ જવાય છે, સીધો શારીરિક રોગ નથી આવતો આપણી પાસે. એટલે એ મનમાં જે રજૂઆત હોય એ જ શરીર ઉપર ઇફેક્ટ કરે છે. તો મન જ પ્રફુલ્લિત ન રાખીએ તો શરીર પ્રફુલ્લિત રહે. એટલે કહેવાનો અર્થ એ છે કે આખી ભગવદ્ગીતા અધ્યાય 1-18 એમાં જીવન કઈ રીતે જીવવું, જીવનનો માર્ગ કઈ રીતે નક્કી કરવો, જીવનમાં હકારાત્મકતા પોઝિટિવનેસ કઈ રીતે લેવી એ બાબત રજૂ થઈ છે. મોટેભાગે આપણે સંસ્કૃત ભાષાને એ રીતે જ મૂલવતા આવીએ છીએ, એમાં તમારો પણ વાંક નથી, એજ્યુકેશન સિસ્ટમનો વાંક છે કે સંસ્કૃત એટલે સંસ્કૃત ભાષા આવી. ઓ બાપા રે, આ સંસ્કૃત ક્યાં આવ્યું? પણ સંસ્કૃત તો એ દેવનાગરી લિપિ છે, હું સંસ્કૃતની છું એટલે નહીં, તમે પોતે જ તપાસજો એ વસ્તુ. દેવનાગરી લિપિ છે, સૌ પ્રથમ ઉદ્ભવેલી ભાષા છે, એમાંથી જ બીજી બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. ભાષા છોડી દઈએ તો સંસ્કૃત સાથે સાયન્સ પણ સંકળાયેલું છે. સાયન્સ સિવાય હું હમણાં કાલે જ વાત કરતી હતી સર સાથે કે ઉજ્જૈન મંદિર છે, ઉજ્જૈન મંદિરનું મેં સેમેસ્ટર 3 સમજાવ્યું હતું. એની અંદર આપણે હમણાં જ્યારે સંસ્કૃત કોકરિક્યુલર એક્ટિવિટી સમજીશું ને ત્યારે હું તમને સમજાવીશ. ઇન્ડિયા ક્લાસિફાઈડ, ઇન્ડિયામાં ઢગલાબંધ જગ્યાઓ એવી છે, ઢગલાબંધ કે જેને આપણે માત્ર
ઉજ્જૈન તો કે મહાકાલેશ્વર મંદિર છે, બહુ બહુ તો આપણને ખબર હોય તો કે કાલ ભૈરવ સ્વરૂપ છે. બીજું ખબર હોય તો એમ કે એ મૂર્તિમાં દારૂ ઓગળી જાય છે, અને બીજું ખ્યાલ નહીં હોય પણ એની અંદર ઘણી બધી વસ્તુઓ સાયન્સની, દુનિયાની અને વર્લ્ડ લેવલની રહેલી છે. એ આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે કંઈક ઉજ્જૈન વિશે વાંચીએ, જ્યારે આપણે ઉજ્જૈન વિશે સમજીએ તો જ. અને હવે ઉજ્જૈન મંદિર એ શેની સાથે સંકળાય? સંસ્કૃત ભાષા સાથે. પણ સંસ્કૃતનો અભ્યાસક્રમ, સંસ્કૃતની આપણી જે સમજ એક પ્રકારની બંધાઈ ગઈ છે કે આપણે એ બીજા ક્ષેત્રમાં જઈ શકતા નથી. બીજા ક્ષેત્રમાં જશો તો તમને સંસ્કૃતની ઉપયોગિતાની ખ્યાલ આવે છે. એટલે આ ધ્યાન રાખવાનું કે ભગવદ્ ગીતામાં શું રજૂ થયું છે, જીવન કલા રજૂ થઈ છે અને એ જીવન કેવું જીવવું એ બાબત સમજાવે છે.